ફોરમ પાર્ક છે તરફ સ્વાગત છે ના બજાર જોશો હજુ પણ આપણે એક હવે નેગેટિવ ફ્લો જોવા મળશે નિફ્ટી જોશો ફરી એકવાર 30 પોઈન્ટ દબાણમાં છે મિડ કેપ ફ્રન્ટ પર પ્રેશર છે જ્યારે બેંક નિફ્ટી ફ્લેટ આપણે દેખાશે ટ્રેડ વોર સિક્યોરિટીઝના બ્રિજેશ સુની જોડાઈ ગયા છે બ્રિજેશ ગુડ મોર્નિંગ સૌ પ્રથમ તો શું ટ્રેડ બનશે ઇન્ડેક્સ પર ગુડ મોર્નિંગ હા ઇન્ડેક્સમાં આપણે ગઈકાલથી જોઈએ તો જે ડાઉનફોલ આવ્યો છે એમાં મોમેન્ટમ સબસાઇડ થઈ રહ્યું છે તો એક્સપેક્ટ કે ગઈકાલના લેવલ લો હોલ્ડ થાય અને આજે ફરી એક શોર્ટ કવરિંગ બાઉન્સ આવે જે રીતના ઓપ્શન પણ જે રીતના ઓપ્શનની અંદર બિલ્ડઅપ થઈ રહ્યું છે રીતના પણ એવું લાગી રહ્યું છે કે અત્યારના હાલ પૂરતું એક મોમેન્ટમ સબસાઇડ થવું જોઈએ એક શોર્ટ કવરિંગ બાઉન્સ પછી માર્કેટ સેલ ઓન રાઇઝ જ રહેશે આપણે જે શાર્પ ડાઉનસાઇડ જોવા મળી જાય એના હિસાબે એક શોર્ટ કવરિંગ પોસિબલ છે પણ જો 348 નો લો બ્રીચ થઈ જાય તો ઇમિડિયેટલી એક ડાઉનફોલ આવી શકે છે 3150 સુધીનો ઓકે પહેલા આપણી સાથે ઇડબલ જો અત્યારે ફોરમ પારેખ જોડાઈ ગયા છે ફોરમ ગુડ મોર્નિંગ શું લાગે છે માર્કેટમાં ખૂબ જ પ્રેશર છે અત્યારે આપ જોશો તો અક્રોસ ધ બોર્ડ વેચાણ થતી જોવા મળી રહી છે શું બી રાખવું હવે વેરી ગુડ મોર્નિંગ વિરાજ આપણે જોઈએ તો એકચ્યુઅલી મેજર એક્સપેક્ટેશન્સ હતી બજેટમાંથી કે બજેટ કન્ઝમ્પશન બૂસ્ટ કરશે પણ ઓવરઓલ ઇફ વી સી બજેટ હેઝ બીન ગુડ પણ એ લોંગ ટર્મ ગ્રોથ ડિફાઇન કરી રહ્યું છે સો ઇન ધ નિયર શોર્ટ ટર્મ દેર ઇઝ નો સચ બૂસ્ટ તો એટલે વી આર સીઈંગ લિટલ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ માર્કેટમાં પણ નેવરધલેસ આઈ થિંક અર્નિંગ સીઝન હેઝ સ્ટાર્ટેડ યેસ્ટરડે અને આપણે જોયું છે TCS ઇઝ રિપોર્ટેડ મ્યુટેડ સેટ ઓફ નંબર્સ ડિસ્પાઇટ ધ ગ્લોબલ ચેલેન્જીસ અને માર્જિન્સ વર ઓબ્વિયસલી એક્સપેક્ટેડ ટુ બી ઓન અ ડિક્લાઇનિંગ સાઈડ તો મને લાગે છે વી જસ્ટ હેવ ટુ વેઇટ બીકોઝ ધ ઓનલી ટ્રિગર અત્યારના માર્કેટમાં છે અર્નિંગ્સ જે કંપનીના અર્નિંગ સારા આવી રહ્યા હતા Q3, Q4 અને જે યુ નો હુ વુડ કન્ટિન્યુ ટુ રિપોર્ટ ગુડ ઇન Q1 ઓલ્સો આઈ થિંક ઈચ પ્રિસાઇઝ સ્ટોક્સમાં બાઇંગ રહેશે નહીં તો ઓવરઓલ ટ્રેન્ડ હેઝ બીન વેરી બેરિશ વેરી નેગેટિવ સો વી વિલ હેવ ટુ બી વેરી કોશિયસ ઇન પિકિંગ અપ ધ સ્ટોક્સ અને આ માર્કેટ લિટરલી સ્ટોક સ્પેસિફિક બાઇંગ જ અત્યારના છે રાધર દેન હેવિંગ અ ટોપ ટુ બોટમ અપ્રોચ એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના અપ્રોચ થતું દેખાયું છે અને એની સાથે જ આગળ વધીએ માર્કેટની અંદર જે આપણને મૂવ્સ દેખાઈ રહ્યા છે TCS તો રિઝલ્ટ્સને રિએક્ટ કરતું દેખાઈ બી રહ્યું છે બટ ફોરમ આપની તરફથી એક અપ્રોચ ઓવરઓલ આઈટી સેક્ટર ઉપર જ ગુડ મોર્નિંગ સૌથી પહેલા તો કેવી રીતના ધ્યાન રાખી રહ્યા છો કેમ કે ઇન્ફોસિસના પણ રિઝલ્ટ્સ આવતા દેખાશે આઈટી મેજર્સ જ એની અંદરથી મેક્સિમમ આઈટીના જે રિઝલ્ટ છે એને ડિપેક્ટ કરતું બી દેખાશે અકોર્ડિંગ ટુ યુ રૂપીની જે વોલેટિલિટી હતી મેક્સિમમ ડેમ્પનિંગ ઇફેક્ટ આ બધા કાઉન્ટર્સને આપતી દેખાઈ રહી છે માર્જિન્સના ફ્રન્ટ પર વેરી ગુડ મોર્નિંગ અદિતિ યસ મતલબ એકચ્યુઅલી વી સી ધ બેલ વેધર કંપની કાલે જે રિપોર્ટ કર્યું તે અક્રોસ ધ સેક્ટર ફોર Q1 માર્જિન પ્રેશર રહેશે એન્ડ આઈ થિંક દેટ ઇઝ ડિસ્કાઉન્ટેડ ઇન ધ પ્રાઇસ સેકન્ડલી આપણે કીનલી જોવાનું છે કે ડિજિટલ રેવન્યુમાંથી એ લોકોને કેવું ગ્રોથ આવી રહ્યું છે સો TCS હેઝ રિપોર્ટેડ ડિસન્ટ સેટ ઓફ ડિજિટલ રેવન્યુ ગ્રોથ અને મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વેરી કોન્ફિડન્ટ કે રેવન્યુ ગ્રોથ વુડ કન્ટિન્યુ ટુ બી ઇન ડબલ ડિજિટ્સ પણ ઓફકોર્સ આમાં ગ્લોબલ ચેલેન્જીસ પણ રહેશે લાઈક બ્રેક્ઝિટનું ઇશ્યુઝ છે અને રૂપી ઇઝ ઓલ્સો એપ્રિશિએટેડ ફ્રોમ વોટ ઇટ યુઝ ટુ ટ્રેડ અર્લિયર પણ નેવરધલેસ આઈ થિંક વિથ ધ કાઇન્ડ ઓફ માર્કેટ કરેક્શન અને FII સેલિંગ થઈ રહ્યા છે પ્રોબેબલી રૂપી માઇટ સ્લાઇડ ડાઉન ટુ 69.70 ટુ અ ડોલર તો એ અક્રોસ ધ સેક્ટર રેવન્યુ ગ્રોથ દેખાશે ઓન અ કોન્સ્ટન્ટ કરન્સી બેસિસ પર તો મને લાગે છે આઈ થિંક ધ એન્ટાયર આઈટી સેક્ટર વોઝ રિયલી ઓવરબોટ અને ઇન્ફોસિસ TCS વર ટ્રેડિંગ એટ પ્રીમિયમ વેલ્યુએશન તો આજે કરેક્શન આવી રહ્યું છે ઇટ ઇઝ હેલ્ધી અને આઈ વુડ સજેસ્ટ કે અત્યારના બાઇંગ અપ્રોચ નહીં રાખવાની આઈટી સેક્ટર માટે લેટ ઇટ કરેક્ટ અને વન્સ ધ વેલ્યુએશન સ્ટાર્ટ્સ ટુ લુક અટ્રેક્ટિવ પોસ્ટ કરેક્શન પછી આપણે એમાં બાઇંગ કરી શકીએ છીએ ઓકે વેલ
ડેફિનેટલી ટીસીએસના જે રિઝલ્ટ હતા તે એક ઇનફેક્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતા થોડા કંઈક મોરોલેસ ઇનલાઈન હતા, પણ જે પ્રમાણે મેનેજમેન્ટ સૌથી પહેલા આપ જોયું તો વર્ષની શરૂઆતમાં અને ત્યારબાદ કોન્ફિડન્ટ હતું કે ડબલ ડિજિટ ગ્રોથમાં સારો વધારો આવશે, તે હવે આપણે એક ઇનફેક્ટ 10% 10.6% આસપાસ જ ગ્રોથ થતું જોવા મળશે અને તેવું કોઈ અગ્રેશન પણ બતાવતું જોવા નહીં મળે. અને ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ રહેશે કારણ કે જે પ્રમાણે મોટા વેલ્યુએશન હતા ત્યાંથી હવે આપણા થોડાક આઈટી કાઉન્ટર્સ એક હવે અહીંયા કરેક્ટ થતું જોવા મળે. અને આપણે જોયો તો અક્રોસ જેટલા પણ લાર્જ કેપ જે હાઈ વેલ્યુએશન્સ પર છે ત્યાં આપણે કરેક્શન જોઈ રહ્યા છે. આપ ટાઇટન જુઓ ત્યાં સારું એવું કરેક્શન આવતું જોવા મળ્યું. બાટા જુઓ સારા વેલ્યુએશન્સ પર ટ્રેડ કરતો ત્યાં કરેક્શન દેખાઈ રહ્યું છે. બીજી બાજુ બીજી સેગમેન્ટમાં પણ જે કંપનીઝ છે ત્યાં હાઈ વેલ્યુએશનના જે સ્ટોક્સ છે ત્યાં પ્રીમિયમ હવે આપણને થોડુંક એક આ પોઈન્ટથી ઘટતું દેખાય છે. બ્રિજેશ, મને આપ એક વ્યૂ ખાસ કરીને ટાટા મોટર્સ પર આપો. ટોપ લૂઝર છે નિફ્ટીમાં, શું લાગે છે? 3% છે, 150 લેવલ્સ પર ફરી એકવાર છે, 150 લેવલ્સ તોડે તો હજી પ્રેશર વધશે અહીંયા. આપણે એક રિસન્ટલી જોયું કે એક સારું એક્યુમ્યુલેશન જોવા મળ્યું હતું, એક સારો બાઉન્સ જોવા મળ્યો હતો, પણ જે રીતના અત્યારના ચાર્ટ પેટર્ન્સ પ્લેસ છે આવી રીતના પૂરેપૂરી શક્યતા છે કે આની અંદર ડાઉનસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થાય, ઇટ કેન એસ્કેલેટ ઓલસો. અને નીચેમાં તો હજી અહીંયાથી 138-135 સુધીના લેવલ્સ પોસિબલ છે. ગઈકાલની કેન્ડલ પછી આજે એક શાર્પ ડાઉનસાઇડ ફરી વખત જોવા મળી રહી છે અને RSI અને બીજા ઓસિલેટર્સ છે આર મૂવિંગ ટુવર્ડ્સ ધ ઓવરસોલ્ડ ઝોન. એટલે જે 52-week લો છે, 52-week લો જેવો બ્રિજ થશે ત્યાંથી એક નવું ડાઉનસાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ થાય. અત્યારે વીકલીમાં પણ જે ઓસિલેટર્સમાં બાય સિગ્નલ હતી એ પણ નેગેટ થવાની તૈયારી છે અત્યારના, એટલે પૂરેપૂરી શક્યતા એ છે કે આ સ્ટોક અહીંયાથી કન્ટિન્યુ કરશે નીચે. એની સાથે જ એક બ્રેક પણ લઈ લે, બ્રેક બાદ પાછું ફરીને બાકીના કાઉન્ટર્સ પર નજર કરીશું. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. અને એની સાથે જ માર્કેટ જે રીતના અત્યારે આપણે વર્કઆઉટ કરતા જોઈ રહ્યા છે, 11525 ના લેવલ્સ પર હવે આપણે આવી ચૂક્યા છે, ઓલમોસ્ટ 30 points નીચે. અને બેંક નિફ્ટી માટે પણ લગભગ 14-15 points નો આ ક્રેકડાઉન છે જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. દિવસ દરમિયાન એનાથી વધારે સેલ ઓફ આવે છે કે નહીં એની ઉપર ફોકસ રહેશે. મિડકેપ્સ પણ હવે ઓલમોસ્ટ 50 points નીચે આવી ચૂક્યા છે. બટ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટમાં સૌથી પહેલા ઇન્ટરગ્લો ઉપર જ ખાસ અહીં આગળથી આપણે ફોકસ કરવું જોઈએ. આજે જે ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે ત્યારબાદ શાર્પ સેલ ઓફ છે, હવે તો ઓલમોસ્ટ 200 નીચે આવી ચૂક્યો છે આ કાઉન્ટર. એક વ્યૂ આપની તરફથી બ્રિજેશ, કેવી રીતના ટેકનિકલ લેવલ્સ ઇન્ટ્રાડે બેસિસ પર પોઝિશનલી જોઈ રહ્યા છો તમે? જે આજનો ગેપ છે, ગેપ સીધો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો સ્ટોકનો, લાઈક 14-14 અરાઉન્ડ સ્ટ્રોંગ સપોર્ટ હતો, એની નીચે જ સીધો ગેપ અપ ગેપ ડાઉન ઓપન થયું છે. અને પોસિબિલિટી બહુ જ ઓછી છે કે આજે ગેપ પાછો ફિલ થઈ જાય. અનલેસ આ ગેપ ફિલ ના થાય ત્યાં સુધી એક ડાઉનસાઇડની પોસિબિલિટી 12:30-12:50 સુધી ઓપન રહેશે. 14:45-14:50 નું ઝોન જે ઇટ વિલ એક્ટ એઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નાવ બિફોર ઇટ હેઝ એક્ટેડ અ સ્ટ્રોંગ સપોર્ટ. અને જો એની ઉપર સ્ટોક ક્લોઝ કરી શકીએ તો દેર ઇઝ અ પોસિબિલિટી કે ગેપ ફિલ કરવાનો ટ્રાય પણ કરે. પણ જે રીતના આજનું ગેપ ડાઉન છે ને જે રીતના જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક થયા છે, પોસિબિલિટી પૂરી છે કે આ સ્ટોક નીચે 230-250 ની જગ્યાએ સપોર્ટ લે. પોસિબિલિટી એ પણ છે ત્યાં સપોર્ટ ના આવે, પણ અત્યારના જે રીતના ચાર્ટ પ્લેસ છે પોસિબિલિટી કે 1250 પહેલા તો આની અંદર એન્ટ્રી ના કરવી જોઈએ. ઓકે, વેલ આની અંદર એન્ટ્રી ના કરવાનો કોલ પણ તો અહીંયા આપણે જોવા મળશે. ઇન્ટરક્લોક વેલ્યુએશન વેલ ડેફિનેટલી ફોલિંગ નાઇફ છે. આપણને ખબર નથી કેટલા મેનેજમેન્ટના ઇશ્યુઝ કેટલા મોટા છે કોર્પોરેટ ગવર્નન્સના. વેલ ત્યારબાદ જ એક વાર ક્લેરિટી આવે ત્યારબાદ જ વ્યૂ લેવો જોઈએ. ચાલો જ ફોરમ, મને એક વ્યૂ આપ આરઈસી ઉપર આપો. સારું એવું પ્રેશર જોયું છે ઇન્ડેક્સમાંથી, જે ETFમાંથી જે બહાર આવવાના છે તેને આઉટફ્લોને કારણે પ્રેશર હતું ગઈકાલે આરઈસી પર. શું લાગે છે આપને હવે આપણે અહીંયા? I would always avoid REC, PFC with the likes of these companies. કારણ કે આપણે જોઈએ તો આઈ થિંક ફોર અ વેરી લોંગ ટાઈમ ધીસ કાઇન્ડ ઓફ સ્ટોક્સ હેવ યુ નો નોટ ગિવન રિટર્ન્સ, દે હેવ નોટ પરફોર્મ્ડ. તો અત્યારના જ્યારે માર્કેટ કરેક્ટ થઈ છે તો યુ નો દે હેવ વેરિયસ અધર પોકેટ્સ જ્યાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. કારણ કે ધીસ ધ બ્રોડર સેક્ટર, ધ એન્ટાયર પાવર સેક્ટર અગર આપણે જોઈએ ઇઝ ઇન અ પ્રોબ્લેમ સિન્સ અ વેરી લોંગ ટાઈમ. અને પ્રોબેબલી ઇન ધ નિયર ટર્મ ઓલ્સો મને નથી લાગતું કે પ્રોબ્લેમ
પ્રોબ્લેમ સોલ્વ થશે એઝ અ રિઝલ્ટ ધીઝ કાઇન્ડ ઓફ સ્ટોક્સ હેવ બીન નોટ એટ ઓલ વેલ્થ ક્રિએશન સ્ટોક્સ તો એટલે હું આરઈસી પર અવોઇડ કરીશ અને ઇનફેક્ટ આઈ હેવ એન અવોઇડ ઇન ધ એન્ટાયર પાવર સેક્ટર અને વી વિલ સ્વિચ ટુ સમ અધર બેન્કિંગ ઓર એનબીએફસી સેક્ટર ઓકે બેન્કિંગ ઓર એનબીએફસી સેક્ટરની અંદર આગળ સ્વિચ કરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ધ્યાન રાખતા રહીશું આપણે કેવી રીતના આગળ બાકીના રેકમેન્ડેશન પર બિલ્ટ ઓન કરતા દેખાઈ રહ્યા છે એ સિવાયના કાઉન્ટરની અંદર નિફ્ટી પર એક ટાઇટનના કાઉન્ટર ઉપર એક અપ્રોચ લઈ લઈએ કેમ કે ટાઇટનની અંદર જે આપણને થોડું ઘણું ગઈકાલે મેનેજમેન્ટના સ્ટેટમેન્ટ આવતા દેખાયા હતા ત્યારબાદ મેસિવ સેલ ઓફ દેખાયું હતું થોડું ઘણું રિકવર કરવાનો ટ્રાય કરી રહ્યો છે કાઉન્ટર આજે જુઓ તમે 1.5% તેજી બી છે ટેકનિકલ લેવલ્સ બ્રિજેશ કયા હોવા જોઈએ પ્રયત્ન કરીશું ત્યાં સુધી એક અપ્રોચ આપણે ફંડામેન્ટલી લઈ લઈએ ફોરમ આપની તરફથી ટાઇટન ગઈકાલે ડિપ્સમાં ખરીદારી કરી હોય લોકો ઓલરેડી અત્યારે થોડા ઘણા પ્રોફિટ્સમાં હશે લાગે છે તમને આ તબક્કે બી હજી સારું બાય છે ટાઇટન એકચ્યુઅલી વી વિલ હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ કે ટાઇટનના વેલ્યુએશન્સ આર વેરી હાઈ ને ઓફકોર્સ ગોલ્ડ પ્રાઇઝિસ આર ગોઈંગ અપ તો નિયર ટર્મ ડિમાન્ડ વુડ નોટ બી પોસિબલ પણ આઈ થિંક ધ ફેક્ટ કે ગોલ્ડ પ્રાઇઝિસ આટલા ઉપર છે તો મેનેજમેન્ટે પણ આટલું ઊંચું ગાઈડન્સ આપ્યું છે ઓફ યુ નો 20% ઓન અ યરલી બેસિસ ઓન ધ ટોપ એ આપણે જોવાનું રહેશે બીકોઝ ઇટ ઇઝ એકચ્યુઅલી ક્વેશ્ચનેબલ when you know they're not seeing sales on the cards to એટલે તો હું કેસ કે જેની પાસે હોય તે હોલ્ડ કરીને રાખો બીકોઝ ગોલ્ડ જ્વેલરી કરતા યુ નો વોચિસ આર ડુઈંગ ગુડ અને દે હેવ જસ્ટ સ્ટાર્ટેડ વિથ ધેર ઓનલાઈન સેગમેન્ટ ફોર સેલ્સ એ પણ સારું કરી રહ્યું છે અને ધ ફેક્ટ કે લોકો જ્વેલરીમાં પણ માર્કેટ શેર દે હેવ નોટ લોસ્ટ વિચ ઇઝ અ પોઝિટિવ થિંગ પણ અત્યારના ફ્રેશ બાઇંગ માટે હું અત્યારના અવોઇડ કરીશ પીપલ હુ હેવ ઇટ એ લોકો હોલ્ડ કરી શકીએ છે વી વિલ ટેક અ કોલ પોસ્ટ ધ Q1 મેનેજમેન્ટ કોન કોલ ઓકે કમિટી આપણે સાંભળીશું ક્વાર્ટર વનના રિઝલ્ટ બી એનાલાઇઝ કરીશું ત્યાં સુધી હમણાં થોડું વેઇટ એન્ડ વોચ કરવું જેની પાસે હોય હોલ્ડ કરી રાખવાની સલાહ છે ટાઇટનના કાઉન્ટર પર બ્રિજેશ પર સાથે પણ આપણે ડિસ્કશન કરી લઈએ ટેકનિકલ લેવલ્સ ટેકનિકલ લેવલ્સ આપણે ગઈકાલે 200 ડે મૂવિંગ એવરેજ પર સપોર્ટ લીધો હતો સો ધ સ્ટોક ઇઝ ફાઇન્ડિંગ સમ સપોર્ટ પણ જે રીતના ડાઉનસાઇડ જોવા મળી છે જે શાર્પ ગેપ ડાઉન છે અને જે ગઈકાલની પણ લાર્જ ડાઉનસાઇડ કેન્ડલ છે ગેપ પછી પણ અત્યારના એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સની નજીક 1070-75 જે સપોર્ટ ઝોન છે ત્યાં ટ્રેડ કરી રહ્યા છે પણ પોસિબિલિટી પૂરી છે કે ધીસ લેવલ ઝોન સસ્ટેન કેમ કે મોસ્ટ ઓફ ધ ઓસિલેટર્સ છે અને એક નવા એક્સ્ટ્રીમ લોસ કર્યા છે અને રેલીઝ નેવર એન્ડ એટ એક્સ્ટ્રીમ હાઈઝ ઓર ડાઉનસાઇડ નેવર એન્ડ એટ એક્સ્ટ્રીમ લોઝ તો અહીંયાથી એક રિલીફ રેલી આવી શકે છે 1090-95 જે ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે ત્યાં સુધી ત્યાં એની ઉપર છે ત્યાં સુધી અત્યારના પોસિબિલિટી છે કે 1155 સુધી પોસિબલ છે પણ 1155 થી આઈ એક્સપેક્ટ એક ડાઉનસાઇડ પ્રેશર ફરી વખત બિલ્ડ થાય ધીસ સ્ટોક કેન ગો અપ ટુ 1000 લેવલ 1020 ત્યાં એક બોટમિંગ આઉટ ફોર્મેશન આવે કે રિવર્સલ પેટર્ન્સ આવે પછી એની અંદર એક સાઇઝેબલ બાઉન્સ માટે ટ્રેડ કરવો જોઈએ પણ ફરી વખત લાઈફ હાઈઝ બ્રિજ કરવાના ચાન્સીસ ઘણા ઓછા છે ઇન શોર્ટ ટર્મ એટલે અત્યારના ઉપરના લેવલ્સ પરથી સેલ જ કરવો જોઈએ સ્ટોક ઉપર લેવલથી સેલ કરવાની સલાહ આપણે જોઈ પર રહ્યા છીએ ધ્યાન રાખતા રહીશું અને એની સાથે જ એક બ્રેક પર લઈ લઈએ બ્રેક બાદ પાછા ફરીને ચર્ચાને આગળ વધારીએ સ્વાગત છે આપણું ફરીથી માર્કેટ લાઈવ ની અંદર અને આગળ વધુ પહેલા આજના રેકમેન્ડેડ કોલ્સ ની ઉપર ડિસ્કશન કરી લઈએ સૌથી પહેલા તો ફોરમ આપની તરફથી PSU બેંક રેકમેન્ડ કરીશ કારણ કે આપણે જોયું છે કે બજેટમાં બી PSU બેંકને એડિશનલ રીકેપિટલાઇઝેશન મળ્યું છે વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ અને આપણે જોયું છે પાસ્ટનું જે રીકેપ હતું ઇટ હેઝ વર્કડ આઉટ વેરી ગુડ ફોર ઓલ ધ PSU બેંક્સ મેની PSU બેંક્સની એસેટ ક્વોલિટી હેઝ ઇમ્પ્રુવડ પ્રોવિઝન્સ ઓછા થઈ રહ્યા છે એન્ડ દે આર નાવ ટ્રાઇંગ ટુ ટર્ન બ્લેક એટલે પ્રોફિટમાં આવવાની આવે લોકો ટ્રાય કરશે સો વેન ધ મેસ ઇઝ ક્લિયર ને એમાં એડિશનલ રીકેપ મળ્યું છે લોકોને
I think it will work out very good for all the PSU banks. And as a result, આપણે જોયું છે SBI has been trading at high 52 week high. So from the entire pack, I think only SBI has rallied. So there is scope for other good PSU banks ને rally કરવા માટે. તો એટલે હું first Canara Bank recommend કરીશ. If we see લાસ્ટ ક્વાર્ટરમાં કંપનીનું લોસ શ્રિંક થયું છે, પ્રોવિઝન્સ હેઝ કમ ડાઉન, એસેટ ક્વોલિટી ઇઝ ઇમ્પ્રુવિંગ, અને આઈ ફીલ કે આ ક્વાર્ટરમાં દેર આર હાઈ ચાન્સીસ ઓફ ઇટ ટર્નિંગ પ્રોફિટેબલ. એટલે હું એક કેનેરા બેંક રેકમેન્ડ કરીશ ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 316. અને બીજું હું ઇન્ડિયન બેંક રેકમેન્ડ કરીશ, બીકોઝ ઇવન ઇફ વી સી ઇન્ડિયન બેંકના એસેટ ક્વોલિટી અને પ્રોવિઝન્સ કરતા એનું એનઆઈઆઈ ગ્રોથ હેઝ બીન ઇમ્પ્રુવિંગ, માર્જિન્સ આર સ્ટેબલ, આરઓએ બી રીસેન્ટ છે. તો આઈ થિંક ઓન એવરી પેરામીટર્સ ધીઝ ટુ બેંક્સ લુક્સ ગુડ, અને એટલે હું ઇન્ડિયન બેંક રેકમેન્ડ કરીશ ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 279, બને ઓફ કોલ 1 યર માટે. ઓકે બ્રિજેશ, આપના મિડકેપ પેક્સ કઈ છે, કયા કોલ્સ છે? એસઆરએફ લિમિટેડ છે. આપણે જોઈએ તો જે એની અંદર શાર્પ ડાઉનસાઇડ જોઈએ, એના પછી ત્રણ અવરલી કેન્ડલ્સથી એક ડાઉનસાઇડ મોમેન્ટમ સબસાઇડ થઈ રહ્યું છે. પ્લસ ઓસિલેટર્સની અંદર શોર્ટ ટર્મમાં અવરલી ચાર્ટની અંદર પણ બુલિશ ડાયવર્જન્સ છે ઓલરેડી સ્ટોકમાં. અને એક નીચેમાં 2750 અત્યારના જે સ્ટ્રોંગ સપોર્ટ છે ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો અહીંયાથી એક શાર્પ અપસાઇડ શોર્ટ કવરિંગની પોસિબલ છે. ગઈકાલે પણ આપણે જોયું તો બેરિશ બિલ્ડઅપ જોવા મળ્યું છે, અને આઈ એક્સપેક્ટ કે એક શોર્ટ કવરિંગ આવે એની અંદર. બાકીના કાઉન્ટર્સ ઉપર ભી આપણે નજર કરી લઈએ કેવી રીતના અત્યારે અપ્રોચ થઈ રહ્યો છે. એકચ્યુઅલી પ્રાઇવેટ બેંક્સ ની અંદર થોડું ઘણું મોમેન્ટમ આપણને આગળ વધતું ભી દેખાઈ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક સાથે જ એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, આ બધાની અંદર થોડુંક એક જે ગેઇન્સ આગળ વધતા ભી દેખાઈ રહ્યા છે. પ્રાઇવેટ બેંક સ્પેસમાં તમને કોઈ પસંદ છે ખરી અહીંયા ગથી બ્રિજેશ? પ્રાઇવેટ બેંકમાં આઈ ગો વિથ ધ માર્કેટ લીડર એચડીએફસી ની અંદર જે આપણે શાર્પ ફોલ જોયો છે લાઈફ વાઇઝ થી અત્યારના ઓલરેડી ગઈકાલના ક્લોઝિંગ પર અવરલી ઓસિલેટર્સ ની અંદર બાય સિગ્નલ જનરેટ થયેલી હતી, અને એનો આજ સવારના આપણે મોમેન્ટમ પોપ જોયો ઉપર અપસાઈડનો. અત્યારના સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે 2385 થી 2390 ની વચમાં. પણ એક્સપેક્ટ કે આ સ્ટોક એક અપસાઇડ મોમેન્ટમ લેટર ઇન ધ ડે કન્ટિન્યુ કરે, પોસિબિલિટી પૂરી છે કે અપસાઇડમાં એક 2421 ને 2434 બે સ્ટ્રોંગ લેવલ્સ છે ત્યાં સુધી આ સ્ટોક ઉપર જાય. એક 200 મૂવિંગ એવરેજ પણ અવરલીની અંદર 2430-35 ની આજુબાજુ પ્લેસ છે. તો ગઈકાલના ઓસિલેટર પોઝિશન અને માર્કેટની અંદર પણ એક શોર્ટ કવરિંગ મૂવની પોસિબિલિટી સાથે હું એચડીએફસી બાય કરીશ. ઓકે વેલ, હવે કાઉન્ટર્સ પર ખાસ નજર રાખતા રહીશું. વેલ, આ વચ્ચે બજારો જોયો કે કસે ને કસે એક નેગેટિવ ઝોનમાં આપણને નિફ્ટી મિડકેપ તો જોવા મળે છે, પણ બેંક નિફ્ટી છે તેજી પર હોલ્ડ અપ કરે છે, તેજી પોઝિટિવ જ દેખાય છે. મને એક વ્યૂ ફોરમ કલ્પતરુ પાવર પર આપો, શું લાગે છે આવા માર્કેટમાં પણ આ કાઉન્ટર રિલેટિવ બેઝ પર ખાસ સ્ટ્રોંગ ગયો છે કલ્પતરુ પાવરનો, શું બને અહીંયા? એક્ચ્યુઅલી ધ કંપની લુક્સ ગુડ, અને જે પાવર ટ્રાન્સમિશનમાં છે આઈ થિંક ઇટ વિલ ઓલ ઓગર ગુડ. બટ ધેન એઝ આઈ સેડ કે પાવર સેક્ટરમાં ઇમિડિયેટ કોઈ ગ્રોથ એટલું આપણને નહીં દેખાશે, તો આઈ વુડ નોટ રેકમેન્ડ ટુ ડુ ફ્રેશ બાઇંગ ઇન ધ સ્ટોક. ને લેટ અસ વેઇટ એનું Q1 રિઝલ્ટ કેવું આવી રહ્યું છે, અને યુ નો પોસ્ટ ધેન ઓનલી વી વિલ બાય, બીકોઝ અત્યારના માર્કેટનું સેન્ટિમેન્ટ ઇઝ સો નેગેટિવ કે યુ નો ઇફ વી કીપ એડિંગ મોર એન્ડ મોર સ્ટોક્સ ઇન પોર્ટફોલિયો તો યુ નેવર નો કે એના રિઝલ્ટ સસ્ટેન થઈ રહ્યા છે કે નહીં. તો એટલે આઈ થિંક હવે નાવ ધેટ અર્નિંગ સીઝન હેવ સ્ટાર્ટેડ, તો આપણે રિઝલ્ટ નું વેઇટ કરશું અને દેન ઓનલી વી વિલ ટેક અ કોલ. ટિલ દેન આઈ વુડ સે અવોઇડ ફ્રેશ બાઇંગ. ઓકે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આપની તરફથી ફોરમ ડિસ્ક્લોઝર શું છે? આપણે ઘણા બધા સ્ટોક્સ અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે, નો પર્સનલ હોલ્ડિંગ્સ, ક્લાયન્ટ્સને ડેફિનેટલી રેકમેન્ડ કરી રહ્યા હશે. થેન્ક્સ ફોર કોલિંગ મી ઓન ધ શો. અને બ્રિજેશ આપની તરફથી? સિમિલર, ના કોઈ મારું પર્સનલ હોલ્ડિંગ છે ના કોઈ ફેમિલી મેમ્બર્સ નું, બટ ઇટ ઇઝ વેલ પોસિબલ કે સેમ સ્ટોક્સ રેકમેન્ડ કરેલા હોય આ કંપનીના ક્લાયન્ટ્સને. જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીઝ આપણા દર્શકો સાથે ખાસ ચર્ચા કરવા માટે
અને ત્યારે જ માર્કેટ લાઈવમાં પણ અત્યારે આટલું જ. અમને પણ આપશો રજા એવું સમાચારો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.